नमस्कार दोस्तों, प्रजा पूछे छे कार्यक्रममां पंकज साधु तमारुं स्वागत करूं छुं। मित्रों, प्रजा एना नेताने पूछे छे, प्रजा एना अधिकारीने पूछे छे, प्रजा एना हक माटे पूछे छे, प्रजा एने सवलतो नथी मळती त्यारे पूछे छे, प्रजा एनी प्राथमिक सुविधाઓ નથી મળતી ત્યારે પૂછે છે, પ્રજા એને ચોખ્ખું પાણી ના આવે તો પૂછે છે, પ્રજા એના રોડ તૂટી જાય તો પૂછે છે, પ્રજા એની આરોગ્ય સેવાઓ માટે પૂછે છે, પણ પ્રજા પૂછે છે, કેમ પૂછે છે, પ્રજાએ મત આપ્યો છે માટે પ્રજા પૂછે છે। તો પ્રજા પૂછે છે માં પ્રજાની સમસ્યાઓને વાચા આપવાની જવાબદારી એના નેતાની છે। શહેર લેવલે કાઉન્સિલરે સમસ્યાઓ સોલ્વ કરવાની છે, રાજ્ય લેવલની હોય તો ધારાસભ્યએ સોલ્વ કરવાની છે, અને રાષ્ટ્રીય સમસ્યાઓ તો સાંસદની આગળ રજૂઆત કરીને એનો નિવેડો લાવવાનો છે। હવે આ ત્રણેય તબક્કે પ્રજા જ્યારે એના હક્કો પર તરાપ હોય, એને એના વ્યાજબી હક્કો ના મળતા હોય ત્યારે પ્રજા પૂછે છે। બેરોજગારી માટે પ્રજા પૂછતી હોય છે, દેશની મોટી સમસ્યાઓ મહામારીઓ માટે પ્રજા પૂછતી હોય છે। તો આવો, પ્રજા શું પૂછવા માગે છે સીધા પ્રજાજનોને પૂછવા દઈએ। આ વિસ્તાર અમારો રાયપુર ખાડિયા વિસ્તાર છે, મારા પોળનું નામ છે રાવળચેરી। હા, તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે। તો આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ સમસ્યા છે? પ્રજા પૂછેની ટીમ આપને બોલાવવામાં આવી છે કે ભઈ શું સમસ્યા છે પાણી વિશે? સમસ્યાની અમારી પોળમાં સમસ્યા આવે છે કે ચોમાસામાં કે આમ આડવા રૂપન જ્યારે ગમે ત્યારે પાણીની ફૂલ ભરાઈ જાય છે, અને પાણીના હિસાબથી અમે નાના બધા મકાન એક એક રૂમના મકાનવાળા છીએ, અમને તકલીફો બહુ પડે છે, અને વારંવાર ઓફિસોમાં જાણ કર્યા પછી પણ કોઈ ધ્યાન રાખતું નથી, આઈન જોઈને નીકળી જાય છે, પછી જેવું હતું એવું, તમારા ખિસ્સામાંથી પૈસા કાઢીને તમે બનાવો તો તમારું કામ થાય, બાકી ના થાય, એવી એ લોકોની સમસ્યા છે, પણ કોઈ ધ્યાન દોડતું જ નથી। હું છેક સુધી અત્યારે છેલ્લે મેં ડેપ્યુટી કમિશનર સાહેબને પણ મેં ફરિયાદ આપી કે કાં તો અમને રોડ રિપેરિંગ કરી આપો, કાં તો આરસીસી નવેસરથી કરી આપો, નહીં તો અમારી જે ઊંચા લેવલે જે ગટર લીધેલી છે એના હિસાબથી ગલીમાંથી પાણી આવે, અહીંથી પાણી આવે, પેલા બેનને પારી બાંધેલી છે એટલે એમના ત્યાં પાણીની સમસ્યા થતી નથી, એટલે એ પ્રોબ્લેમ એમનો ત્યાં સોલ્વ થઈ, છતાંય પણ આગળ પણ આ લોકો આવી જ સ્વભાવે ના બાજુ અતરો, એટલે આ લોકોને પણ પ્રોબ્લેમમાં બધાને નાના મોટા થાય છે પાણી ભર્યાના, અને છેલ્લા 5 વર્ષથી આરસીસી થયા પછી છેલ્લા 5 વર્ષથી અમે હેરાન થઈ રહ્યા છે। તંત્રની ટીમ કેટલી વાર આવી ગઈ સાફ સફાઈ માટે કે એના માટે? કશું કઈ હજુ સુધી આટલી બધી ફરિયાદો કર્યા પછી, આટલું જાણ કર્યા પછી મને પોળના બધા રહીશો બહેનો બધા મને કહે છે કે તમે કશું કરતા નથી, પણ હું મને મારું ખબર છે કે હું ક્યાં અને કેટલે પહોંચી છું, એ લોકોને ખબર નથી અત્યારે મેં, એટલે ભર ચોમાસામાં સર મારી જોડે વિડીયો પણ છે, મેં વિડીયો ઉતારીને સાહેબને બતાવેલો પણ છે, મોકલેલો પણ છે, અને મારી ફરિયાદ પણ મેં આપેલી છે કે અમે આ રીતે અમે હેરાન થઈએ છીએ। બતાવો ફરિયાદમાં શેનો શેનો ઉલ્લેખ છે, બતાવો ફરિયાદ। મારી ફરિયાદમાં અમે અહીં પાણી ભરાઈ જાય છે, નદી જેવું એકદમ થઈ જાય છે, અવર જવર કરનારા વ્યક્તિઓને બહુ ત્રાસ પડે છે, અને અમારા ઘરમાં આજુબાજુમાં નાના નાના ફૂલકાઓ છે, બાળકો છે, એ ગંદા ઘરડા વૃદ્ધો બધા જ લોકોને તકલીફ પડે છે, અને ફૂલકામાં નાના નાના ફૂલકાઓ ત્યાં પાણીમાં છપછપિયા કરીને રમે, અને એનાથી કદાચ કંઈ પાણી એવું અસબ આવે તો છોકરાઓને કંઈક મચ્છર કરડે કે કંઈ પ્રોબ્લેમ ઉપસ્થિત થાય તો એને પણ બીમારીનું પ્રમાણ ઉપસ્થિત થાય એવી શક્યતા છે, એટલે અમને સરકાર તરફથી અમને જો અમારું કાં તો આરસીસી નવેસરથી કરી આપો, કાં તમને ડાંબર નવો નાખી આપો, આ મારી રજૂઆત છે સાહેબ। મારી ફરિયાદ સામે લોકો આવીને જોઈને નીકળે કે અમે કરીશું, પણ કોઈ આવતું નથી અને કોઈ કામ કશું કરતું નથી।
અને કેટલા મંત્રી સંત્રીઓ તમારા વિસ્તારના બદલાઈ ગયા, વારંવાર એક ની એક રજૂઆત કરવા છતાંય, અને મ્યુનિસિપલ ટેક્સ પેરના તે શું કહેવા માંગશો? એના મ્યુનિસિપાલિટી ટેક્સ તો અમે ભરીએ છીએ સાહેબ, પણ આ લોકો સુવિધા કે દુવિધા? એ સુવિધા હોવી જોઈએ, પણ સાહેબ અમને સુવિધા કશું મળતી જ નથી. ના અમારા, અમે બધા મધ્યમ વર્ગના લોકો છે, બધા મજૂરિયાત લોકો છે, બધા કામ ધંધા કરીને જીવન બહાર પસાર કરતા હોય છે, પણ એ કોઈ સુવિધા નથી કે નહીં કઈ વાત. ચોમાસું આવે એટલે અમારા ઝઘડા કાયમ થાય છે, ત્યાંથી પાણીનું કનેક્શન આવે તો આ બાજુ આવે એટલે આ બેનને તકલીફ પડે. મારા ત્યાં તો હોલ જાણે નદી તળાવ ભર્યો હોય એવી રીતે પાણી ભરાય છે. મેં વિડીયો ઉતાર્યો છે સાહેબને બતાવવા માટે. બીજી કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? પ્રજા પૂછે છે પ્રોગ્રામ દ્વારા. પ્રોગ્રામ દ્વારા બીજી પ્રજા, અમારે અત્યારે પહેલાં મેડમે વાત કરી બેનને કે પથ્થરનો પ્રોબ્લેમ છે, આ પથ્થર હવે ચોમાસું આવશે એટલે પથ્થર આ બરાબર છે નહીં, કંઈ આવતા જતાં ઠોકર લાગે, કોઈ પડી જાય, કંઈ પ્રોબ્લેમ થાય, આ પથ્થરની વ્યવસ્થા થવી જોઈએ. એ પણ હજુ આ દિન સુધી આ લોકોએ કરી કે કરી છે, પણ કોઈ હજુ સુધી જવાબ આન્સર મળ્યું નથી. હિરેનભાઈ, અહીંની સમસ્યા એ છે કે અમારે જે બાગની અંદર જે કુટીર જે બનાવ્યું છે બેસવા માટે, સિનિયર સિટીઝનો માટે બનાવ્યું છે, પણ એનો કોઈ ઉપયોગ થતો જ નથી, અને એટલું એક ન્યુસન્સ જ થઈ ગયું છે આખું. બધી પબ્લિક જે બી હોય એ બધું બહારને એમ પબ્લિકને કેટલી વાર આ વસ્તુ માટે બી જાણ કે આ વસ્તુ ખાલી એમને બનાવી દીધું છે, એનો ઉપયોગ જ એનો ખરાબ રીતે થાય છે, અને કોઈ સિનિયર સિટીઝન એમાં બેસી શકતા નથી. આ તો 4-5 વર્ષ, વધારે 8-10 વર્ષ થઈ ગયા હશે કે સિનિયર સિટીઝનો બેસશે, પણ કોઈ જ વસ્તુ એનું કોઈનું એ નથી થયું. એમ થશે કે ગાર્ડન સરસ બનાવશે એવી ગણતરી હતી, પણ કોઈ વસ્તુનું એ થયું છે નહીં અત્યારે. હવે ચંદ્રીજી પહેલાંનામાં જણાયેલું છે, પછી કોઈ વસ્તુનું હવે કોઈ છેલ્લે પબ્લિક હવે કંટાળી કંટાળી બહાર જવા માંડી છે હવે, કારણ કે અહીંયા જે ડોમ બનાવ્યો છે ઘણા વર્ષથી એમને એમ પડ્યો રહ્યો, કોઈ કોઈ ઉપયોગ થતો નથી એમાં, બહારની પબ્લિક આવીને બેસી રહી છે, અહીંયા ખોટું ન્યુસન્સ ભેગું થાય છે, એટલે અહીં આવા જવામાં બધા ઘણાને તકલીફ પડે છે. રોડ જે બન્યો છે કેટલો સરસ બન્યો છે, રોડ બનેલો છે, પણ એની પાસે બહારની પબ્લિક આવીને જે પાર્કિંગ કરી જાય છે એટલે આવા જવામાં એટલે તકલીફ. રોડ તો બનેલો છે અત્યારે, રોડ સરસ બન્યો છે, થાકડથી કેડાવળો કે સ્મૂધ રોડ છે કે તૂટી જશે વેલી કે ચોમાસામાં? અત્યારે તો જે રેગ્યુલર બન્યો છે એ પ્રમાણે બન્યો છે, પણ સ્મૂધે ના કહેવાય, પણ રોડ બનાવી દીધેલો છે અત્યારે, જે પહેલા હતો એના કરતા વ્યવસ્થિત બનાવેલો. અહીંના રહીશ તરીકે તમારે ક્યાં ક્યાં જે સુધારો ઈચ્છી રહ્યા છે એના પૂર્ણ રહીશ? અહીંનો સુધારો એક જ છે કે અહીંયા જે બગીચામાં જે ન્યુસન્સ થાય છે એ ના થાય, જે ડોમ બનાવેલો છે એ ક્યાં તો કાઢી નાખે, ક્યાં તો વ્યવસ્થિત અને ઉપયોગમાં લેવાય એવી રીતનું કરે કે કોઈ બેસી શકે સારો માણસ. તો અમારા પ્રોગ્રામ દ્વારા પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, તમે એના રહીશ તરીકે તમારા સ્થાનિક મંત્રી સંત્રીને ફરીવાર એકવાર રિક્વેસ્ટ શું કરશો કે કેટલા સમયમાં આનો સુધારો થઈ જશે? અમને એ લોકોને કેવડાવીશું કે ભાઈ આનું જરી વ્યવસ્થા કરો તો પબ્લિકને સારું દેખાય. મારું નામ હિતેશભાઈ પટેલ. હિતેશભાઈ, પ્રજા પૂછે છે મેં તમારું સ્વાગત છે. તો પહેલાં તો પ્રજા પૂછે એમાં વિસ્તાર કયો છે આપનો? આ વિસ્તાર રાયપુર ખાડિયા વિસ્તાર છે, કોટ સિટી વિસ્તાર છે, હેરિટેજ વિસ્તાર છે આ, બરાબર છે? એક જમાનામાં આખા વર્લ્ડમાં હેરિટેજ અમદાવાદ સિટી કોટ વિસ્તાર ગણાતો હતો, એનું અત્યારે સત્યાનાશ વરી ગયું છે, બીજું કંઈ છે નહીં આમાં વધારે. દર્શાવવામાં તો એ માગું છું કે અમારું બાજુની જ પૂરમાં રહું છું, ઝાટકણની પૂર, ત્યાં એક પૌરાણિક મંદિર છે અષ્ટભુજા માતાજીનું મંદિર, એક અમારા સારા મિત્રએ હમણાં જ એને રિનોવેશન કરીને અપ ટુ ડેટ બનાવ્યું છે મંદિર. હવે એની બારમી હાલત જુઓ તમે કેવી છે, આ બગીચો જે લોકોને બેસવા માટે હતો, આ પારી બનાવેલી કે સિનિયર સિટીઝન અહીંયા આવીને બેસતા હતા, એકબીજા જોડે સુખ દુઃખની સાથે વાતો કરતા હતા, એ બધું બંધ થઈ ગયું છે. આ અમારા આગળના 10 વર્ષ પહેલાંના ધારાસભ્યના બજેટમાંથી આ અહીંયા ડોમ બનાવેલો, બરાબર છે, કે અહીંયા લોકો આરામ કરશે, પણ આ તો ડોમ બનાવ્યા પછી અહીંયા કોઈ જોવા જ નથી આવ્યું અહીંયા, અને અહીંયા ન્યુસન્સ જ થઈ ગયું છે. રાત્રે દારૂવાળા સૂંઘે, અત્યારે ભિક્ષુકો ઊંઘી જાય, આવા જવાની તકલીફ, કોઈ નાના બાળકને લઈને અમે નહીં નીકળી શકીએ બહાર, એવી હાલત હોય છે, અને સાંજે 5 વાગ્યા પછી તો હાઈવે રોડ બની જાય છે. વ્યવસાયિકો કઈ રીતે ઘૂસી જાય છે? વ્યવસાયિકો તો હવે આ સેટિંગ, બીજું હું કોકને મળી જતા હશે પૈસા એટલે ઘૂસી જતા હશે વ્યવસાયિકો. અમને એમાં કોઈ વ્યવસાયિકો તો છેલ્લા 40 વર્ષથી ઘૂસેલા છે, પણ મહેરબાની નહીં. એમાં શું છે કે અમે લોકો દયા ખાઈને એમને કામ કરવા દેતા હતા, કે એ આપણો ભારતનો નાગરિક છે, રોજગાર એને મળે છે, એમાં જોડે અમારા લોકોની થોડી શરમ બી એ લોકો ભરે છે કે ભાઈ અમે દોરી રંગાવીએ તો 50ની જગ્યાએ અમારી પાસે 30 લે, ગરીબ માણસ છે, પણ એને બી હવે તકલીફ પડવા માંડી. અત્યારે એક્સિડન્ટ હતું એ કોમર્શિયલ થવા માંડ્યું છે, બહારની પબ્લિક વધારે આવવા માંડી છે, એના બદલે બહુ ન્યુસન્સ વધી ગયું છે.
તકલીફ તો બહુ જ પડે છે આવા જવાનું, પબ્લિક નહીં પડે, લેડીઝ નહીં તકલીફ બહુ પડે છે. અને બહારનો જે કચરો છે એ કચરામાં કોઈ કેટલી વાર કમ્પ્લેન કરી એ ધ્યાન નહીં હાલતું. આ બગીચામાં બનાવ્યો છે, નામનો જ બનાવ્યો છે, ત્યાં કોઈ બેસતું જ નથી બગીચામાં. બહારની પબ્લિક આવીને વાહનો પાર્ક કરી જાય છે, શું કરીએ હવે એમાં. સ્થાનિક લોકો કેટલી વાર વિરોધ દર્શાવ્યો છે? બહુ દર્શાવ્યો છે, કમ્પ્લેન બહુ કરી છે, કોઈ ધ્યાન નહીં આવતું. સ્થાનિક વિસ્તારના કાઉન્સિલર્સ શું કહે છે એ બાબતે? કોઈ જોવા જ નહીં આવતું અહીંયા તો. છેલ્લે ક્યારે આવ્યા હતા? છેલ્લે વોટ લેવા આવ્યા હતા ત્યારે બસ. ઉપર દાવાઓ તમને કઈ ગયા હતા? બહુ દાવા કર્યા હતા, કઈ આવ્યું નથી. પછી કોઈ એનો થયો નથી. તો પડતર પ્રશ્નો વર્ષો જૂના છે, જેના ત્યાં છે કયા કહી શકાય? મુખ્યત્વે બધું એમનું એમ છે, ખાલી વોટિંગ માટે આવે છે, અઠવાડિયા પછી કોઈ દેખાતું નથી. ભાવેશ પ્રજાપતિ. ભાવેશ ભાઈ કયો વિસ્તાર છે? આ ખાડિયામાં આવે. તો ખાડિયા રાયપુર વિસ્તારમાં પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અહીંની પ્રજા તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે શું પૂછવા માંગશો અહીંના સ્થાનિક કાઉન્સિલરોને? અને એક ટેક્સ પેયર તરીકે તમને શું લાગે, કઈ સમસ્યાઓ ત્યાંની ત્યાં છે, પડતર પ્રશ્નો સોલ્વ થયા કે નહીં? કોઈ જ સમસ્યા અહીંયા સોલ્વ થઈ નથી. આ તમે અત્યારે જોશો ને તો બધી ગલીઓની અંદર પથ્થરો ગટરોનું કામ બી શું છે, અમારે 10-10 અરજી આપવી પડે છે ત્યારે જઈને અમારે સોલ્યુશન આવે, બરાબર છે. રોડ બી આ અત્યારે બનાવ્યો છે, એ બી ટુકડે ટુકડે બનાવે છે, જે સળંગ તો બનાવતા જ નથી. પ્લસ આ મોટું ન્યુસન્સ તો આ જ છે કે જે અહીંયા ગાડીઓ પાર્ક થાય છે, કચરા પેટી અહીંયા પહેલાં હતી એ બી બંધ થઈ ગઈ છે. હવે તમે જોશો ને તો અત્યારે જુઓ, બધા જે આવે બધા દારૂડિયાઓ ને એવા બધા જ પડિયા પાથર્યા રહે છે. આ બગીચો કોઈ કામનો નથી, આને તોડી નાખવો જોઈએ, આને રોડ તરીકે ના હો તો ઇસ્તેમાલ કરી નાખો, યા તો બીજું કંઈક કરો. કેમ કે આની અંદર તો લોકો દોરીઓ ઘસવાઈ જાય છે, લોકો રહે છે. તમે જુઓ અત્યારે તમે ત્યાંનું શૂટિંગ કરશો ને તમને આઈડિયા આવી જશે. બહુ તકલીફ છે, તમે જુઓ ને ગાડીઓ જ કેટલી બધી પડી છે અમારી પોરની અંદર. તો અમે છીએ તો આ તો શું છે કે અમે તો કંટ્રોલ કર્યો છે કે ભાઈ અમે કોઈને બહારનાને નથી મૂકવા દેતા. આ તમે બહારનું તમે શૂટિંગ કરશો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ શું અહીંયા તકલીફ છે. કેટલા વાહનનો ખડકલો થઈ જશે સાંજ સુધીમાં? તો ઢગલો. પરિણામે તમે કેટલું ફરી જશો ટ્રાફિકમાંથી? હવે એ તો આ તો શું છે, રાયપુરની અંદર તો બધાને ખબર જ છે કે શું થાય છે સાંજ પડે. મહિલાઓ અને સિનિયર સિટીઝનો કેટલા હેરાન પરેશાન, ઘણા હેરાન થાય છે. આ તમે જુઓ અહીંયાથી નીચે જવાનો એક રસ્તો છે, એ બી તમે જોશો તો બધા બાથરૂમ તરીકે યુઝ કરે છે. એટલે હવે આમાં કશું બોલાય, એવું લેડીઝો ઉભા હોય, ગંદકીનું પ્રમાણ કેવું હોય છે સવારે? ખરાબ ખરાબ, એકદમ ખરાબ. અને પરિણામે રોગચાળાનું પ્રમાણ, બદબૂ આવી રહ્યું બધું વધવાનું. એ તો તમે અત્યારે જશો તો તમને સ્મેલ મારશે, જે તો ખબર પડી જશે. ચોમાસામાં કેટલી વિપરીત પરિસ્થિતિ થઈ જશે? ચોમાસામાં તો શું છે, અહીંયા આખે અમારે અહીંયા પોરમાં બી પાણી ભરાઈ જાય. શું નામ ચાચા આપનું? હનીફભાઈ શેખ. હનીફભાઈ કયો વિસ્તાર છે? આ રાયપુર કયા જાટકણની પોળ, રિદ્ધિ સિદ્ધિની પોળ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, એક વેપારી તરીકે તમે શું પૂછવા માંગશો સ્થાનિક મંત્રી સંત્રીને, શું પરિસ્થિતિ છે, પડતર પ્રશ્નો કયા યથાવત છે? સાહેબો આવીને જોઈ જાય એવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ. ખાલી પેચ મારીને જતા રહે છે, પૈસા બતાડે છે, બરાબર. આખો કમ્પ્લીટલી રોડ કરતા નથી. આ બીજું વન વે, આ રસ્તો વન વે છે તો એટલો ટ્રાફિક રહેશે કે આવવા જવાના લારીવાળા અને રોડ પર લઈને ઊભા રહી જશે. અને સાંજના રો હવાના ટાઈમે ટ્રાફિક ટાઈમ એટલો થઈ જાય છે, એટલે લોડિંગ રિક્ષાવાળા તો જાણે એમ થશે કે અમારો જ રસ્તો છે, બીજો કોઈ ચારો જ નથી. ગાયો ફરતી બેહી રહેશે અને લોકો કોઈ સાફ સફાઈનું તો કોઈ ધ્યાન જ નહીં આવતું, ગંદકી કચરાને કારણે કોઈ આવતું જ નહીં. આખો દિવસ તકલીફ પડે. અને ચોમાસામાં કેવી પરિસ્થિતિ? સૌથી મોટો હવારે રાતના જે બધા લારી ગલ્લા વાળાઓ છે ઓય જ નાખી જાય છે. આ પેલું બગીચો બનાવ્યો છે એ બગીચામાં બધું તો જતો રહે, એકદમ ગંદકી. આપ જોઈ જાઓ, આપ ખુદ જોઈને કેમેરા કરો. અને સાંજે કેવા નિશંસનો અડ્ડો હોય છે, અસામાજિક તત્વો? ના, એવું તો કોઈ નથી, એવું અહીંયા કોઈ નથી, કોઈ મગજમારી. કોઈ દિવસ દરમિયાન ભિક્ષુક સારું બધા સારા રહે, એ તો હું જ રહે છે. એમના માટે તો આપણે બનાવ્યા છીએ બોકડા, એ બોકડા પર હું જ બસ આરામ કરવા માટે બનાવ્યા છીએ. તો એક સ્થાનિક વેપારી તરીકે મંત્રી સંત્રી, લોકલ મંત્રી સંત્રી, ટેક્સ પેડ તરીકે આવીને આવીને જુઓ, બધાની સમસ્યા સાંભળો, એમાં સારું રહેશે. સાહેબ મનીષ બ્રહ્મભટ્ટ. મનીષભાઈ આપણે ઊભા છે, કયા વિસ્તારમાં ઊભા છે? આ રાયપુર દરવાજા જાટકણની પોળ પાસે. તો પ્રજા પૂછે છે આ વિસ્તારની કઈ સમસ્યા, પડતર પ્રશ્નો ક્યાં છે, અને આપણે ઊભા છે ખાસ કરીને કઈ સમસ્યા માટે અહીંયા અમને બોલાવ્યા? પ્રજા પૂછે છે, સ્વાગત છે. આ પાછળ એક સિનિયર સિટીઝન માટેનું બેસવા માટેનું એક સરસ બનાવવામાં આવ્યું, સંકુલ બનાવ્યું છે. હવે આપણા ત્યાં જે પ્રોબ્લેમ છે મોટામાં મોટો, કે એકવાર બનાવી દીધા પછી એનું કોઈ મેન્ટેનન્સ થતું નથી. આજે જે વસ્તુ ખરેખર લાભદાયી થવી જોઈએ એની જગ્યાએ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ એવું કહેવા જાય કે પોડના લોકોને ત્રાસ થઈ ગયો છે. એવું કહે છે કે પોડના લેડીઝ આ તે અહીંથી નીકળી નહીં શકતા, કારણ કે લોકો અહીંયા આગળ ચરસ ગાંજો આ બધું પી અને અહીંયા આગળ આ રીતે બધા પડ્યા રહેતા હોય છે. જે ખરેખર સિનિયર સિટીઝનને બેસવા માટે આવું હોય અંદરથી ઈચ્છાઓ ઉમળકો છે તો આવી શકતું નથી, કારણ કે ગંદકીનો ભંડાર છે.
कोई मेंटेनेंस नहीं, पत्थरो तूटी गया है, वागे हुए है। એટલે એકવાર બનાવ્યા પછી એની પાછળ જે મેન્ટેનન્સ થવું જોઈએ કે દર મહિને એનું રાખ રખાવ થવું જોઈએ, એ કંઈ થતું નથી અને છેવટે પરિસ્થિતિ એવી આવે છે કે સારી વસ્તુ આજે ધૂળ ધાણી થઈ જાય છે। કચરા એટલી બધી ગંદકી છે કે અહીંયા ઊભા રહી શકાય એમ નથી, કોઈ માણસને અહીંયા આગળ આવીને બેસવું હોય તો બેસી શકે એમ નથી। સ્થાનિક આજુબાજુ જે હોટલવાળા છે કે આ અથવા તો કદાચ પોળવાળા પણ હશે, પણ આમાં શું છે કે એક જણ કચરો નાખે એટલે બીજા પછી એની ઉપર બીજા કચરો નાખે, એટલે આજે આજે સ્વચ્છતા અભિયાનની આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ આજે અહીંયા આવીને કમિશનર સાહેબ સવારે એક રાઉન્ડ લે તો એમને ખ્યાલ આવે કે ખરેખર કેટલું અહીંયા આગળ ન્યુસન્સ વેલ્યુ, કેટલો કચરો અહીંયા હોય છે। મહીપતરામ આશ્રમ જે રાયપુર દરવાજા છે, જે યુનેસ્કોમાં આપણને જે વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું, એમાંથી લગભગ આપણે જોઈએ તો 50% ઉપરના સ્થાપત્યો ખાડિયા રાયપુર અને આ વિસ્તારોમાં જ છે, અને એની કોઈ એ જ પાછી એ જ પ્રશ્ન કે એનું મેન્ટેનન્સના નામે ઝીરો છે। આજે તમે જે ત્રણ દરવાજો તમે જુઓ તો જે ભવ્ય હોવો જોઈએ એની જગ્યાએ અત્યારે તમે જુઓ તો ત્યાં પટ્ટા લટકતા હશે ને, પેલા રૂમાલ લટકતા હશે ને, ટૂંકમાં દબાણો। હવે એવું છે કે અહીંયા આજુબાજુ જે લોકો નોકરી ધંધા કરતા હોય અથવા તો જે વેપારીઓ હોય, પાર્કિંગના અભાવે જ્યાં જગ્યા મળે ત્યાં પાર્ક કરીને પછી લોકો જતા રહે છે, સાંજે પાછા અહીંયાથી આવીને પોતાની ગાડી લઈને નદી પારના વિસ્તારોમાં એમના ઘરે જતા રહે છે। સ્થાનિકો માટે આ મોટામાં મોટી સમસ્યા, રાયપુર દરવાજા ટ્રાફિક એટલી મોટી સમસ્યા છે કે સાંજે તમે 6 થી 8 કે 9 તમારે રોડ ક્રોસ કરવો હોય સિનિયર સિટીઝનને તો સમજો કે એને 20 મિનિટ થાય ખાલી રોડ ક્રોસ કરતા, એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે ટ્રાફિકની। આ બાબતે બી રજૂઆતો કરી છે કે ભાઈ સિગ્નલ ચાલુ કરો, પણ સિગ્નલ ચાલુ કરવામાં આવતી નથી, ટ્રાફિક કંટ્રોલ કરો તો કંટ્રોલ કરવામાં આવતો નથી, જેમ ચાલે એમ કે ચાલવા દો। અને પૂરેપૂરે ખાડિયા રાયપુરની વાત કરીએ તો દરેકે દરેક ટોળમાં અવરજવર કેટલું સહજતાથી નથી જતા, ધારો કે એમ્બ્યુલન્સને જવું હોય કે અન્ય નાગરિકોને વાહન લઈને જવું હોય। 4 દિવસ પહેલાંની જ વાત છે, સાંકડી શેરીમાં દેવજી સરાયની પોળમાં એક ભાઈને સાંજના સમયે, સાંજ બી નહીં એટલે રાત પડવા જાયેલી 8-8:30 સમયે એમને છાતીમાં દુખાવો ઉપડ્યો, એમ્બ્યુલન્સ આવી ના શકી, એમ્બ્યુલન્સ માટે અમારે છે કે ભાઈને ઉપાડીને ગાંધી રોડ સુધી લઈ જવા પડ્યા। એક નાના વાલ્વ માટે, આજે 3 દિવસ પહેલાંની વાત છે, એક નાના વાલ્વ માટે 3 દિવસ ખાડિયાને 1 લાખ લોકોને પાણીની વંચિત રહેવું પડ્યું। એ વાલ્વ જે 10 જ મિનિટમાં ફિટ થઈ જાય, હવે અધિકારીઓ કાં તો આ લોકોનું નથી ગાંઠતા અને કાં તો કોઈ કોઈને ગાંઠતું જ નથી, બધા પોતપોતાની રીતે મન ફાવે એમ ચાલી રહ્યા છે, પ્રજાનું કોઈ ધ્યાન રાખતું નથી, પ્રજાને ખોબે ખોબે મત આપે એની સામે વળતર જોવા જઈએ તો કંઈ મળી જ નથી રહ્યું। તમારા વિસ્તારના મંત્રી સંત્રીને પાસ કરશો કે ફેલ કરશો કે 10માંથી કેટલા માર્ક આપી શકાય? 10માંથી કંઈ માર્ક આપવા જેવું અત્યારે તો લાગતું જ નથી, કારણ કે ફેલ બી નથી કરાયો અને પાસ બી નથી કરાયો, કારણ કે કોઈ કામ કરે તો ફેલ કરીએ કે પાસ કરીએ, પણ કામ થતા જ નથી। આજે જોઈ રહ્યો અમારા ધારાસભ્ય, અમારા ખાડિયામાં ખાડિયા નેતૃત્વથી વિહીન થઈ ગયું ધારાસભ્ય। કાર્તિક ગોહિલ, કાર્તિકભાઈ આપણે ઉભા છીએ કયો વિસ્તાર છે? હા, કયા વિસ્તારમાં ઉભા છીએ? આપણે રાયપુર સીધીની પોરની બહાર ઉભા છીએ। તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે, તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, એક કોળના રહીશ તરીકે શું કહેવા માગશો? એ પડતર પ્રશ્નો ત્યાંના ત્યાંથી શું કામો થાય છે અને કઈ 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 જગ્યાઓ બિસ્માર હાલતમાં છે? જો જેમ કે હવે અહીંયા આગળ રહીએ છીએ, હવે આ જે ગંદકી છે એનો કોઈ વર્ષોથી ઈલાજ થતો નથી, અહીંયા આગળ પહેલાં લોકો અમે બેસતા હતા, અત્યારે અહીંયા બેસવા જેવું નથી રહ્યું, જે વસ્તુ જે સાફસફાઈ થવી જોઈએ, જે વસ્તુમાં પ્રગતિ એ તો હજી થતી જ નથી, પહેલાં થતી હતી હવે પણ આ બધું ન્યુસન્સ બહુ વધતું જ આવે છે। બીજું શું છે કે અહીંયા આગળ રાત્રે પણ બહુ તકલીફો પડે છે, આ કે કંઈ પણ વાહન મૂકીએ આ મૂકીએ ચોરીઓ થાય છે, એના માટે પણ કોઈ પોઈન્ટ અહીંયા મૂકવો જરૂરી છે, ગેટ અમે રાત્રે બંધ જ કરી દઈએ છતાં પણ આ વસ્તુ થઈ થાય છે, છતાં 60-65 મકાન છે, આટલી મોટી પોલ છે, અને તમે જેમ વાત કરી કે રોડ આખે દિવસ દરમિયાન પાર્કિંગમાં ફરી જાય છે તો સ્થાનિક રહીશોને કેટલી તકલીફ પડે? તકલીફ તો પડે, કારણ કે અહીંયા આગળ શું છે કે બહારના બધા પાર્કિંગ કરી જાય, પ્લસ અહીંયા આગળ જે બધું કોમર્શિયલ બન્યું છે એમનું પાર્કિંગ થાય, એમના આવે વાહનો, એના કારણે અમારે તકલીફો તો પડે છે। તો કોમર્શિયલ થયા પછી પણ રહીશોને કેટલી કરણગત વધી ગઈ છે, કેટલું ફરીને જવું પડે છે, પૂરો પૂરોમાંથી અહીં બહાર જવું પડે ના, એટલે અમારે તો શું મેઇન ગેટ આ છે, એટલે અહીંયા તો શું છે પણ પાર્કિંગની તકલીફ પડે, મેઇન ગેટ તો એક જ છે અમારે, એટલા માટે સવારે કે સાંજે વધારે કયા સમયમાં તકલીફ? સાંજે આશરે કેટલા વાહનોનો ખડકલો ખડકાઈ જાય છે? ખાસા વાહનો આવે છે, બરોબર, અને ધારો કે કોઈ બીમાર હોય, માદુ સાજુ હોય, એમ્બ્યુલન્સ નથી આવી શકતી, ત્યારે કેટલી તકલીફ પડે? ત્યારે તકલીફ પડે ભાઈ, અને અહીંયા બહાર જ ઊભી રાખવી પડે, પેશન્ટને અંદરથી લાવવું પડે છે,
અને ચોમાસામાં કેટલી તકલીફ વધવાની ગંદકી કચરાનું પ્રમાણ એના કારણે શું છે કે જે આ બધી ગંદકી છે ચોમાસામાં પછી પાણીઓ બધા ભરાય એટલે પછી માંદગી વધવાની રોગચાળો એટલો વધારે ફેલાવાનો પાણી નિકાલ કેટલા દિવસમાં થઈ જાય કે પાણી ભરાયેલું રહે છે ચોમાસામાં ના પાણી તો એટલું નથી ભરાતું પણ જે ગટરોની પાઇપલાઇનો છે ને એ બહુ ખરાબ છે અમારા અઠવાડિયે એ બદલવાની જરૂર છે ખરેખર તો કારણ કે વર્ષો જૂની છે ખાસા વર્ષો થઈ ગયા હવે ગટરોમાં દર બે દિવસે ભરાઈ જાય છે મંત્રીઓની કામગીરી કેટલી સરસ મૂલવી શકાય કામગીરી છે પણ જે રીતની જોઈએ પ્રમાણે નથી સમજો તમે તમારા પ્રોગ્રામના માધ્યમથી તમે શું કહેશો એક જાગૃત નાગરિક તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે થોડું આ અહીંયા આગળ ધ્યાન આપો બધે સિટીમાં ઓલ ઓવર સિટીમાં હું એમ નથી કે ખાલી એક માટે કે બધે જ્યાં જ્યાં ગંદકી છે જ્યાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે જ્યાં આગળ જે ન્યુસન્સ વધતું જાય છે એને રોકો અને એને ધ્યાન આપો કોરોના રહીશોને રહેવું છે પણ કયા કારણસર લોકો ધીરે ધીરે 60-70% બહાર જતી જઈ રહ્યા આ ચોરી લૂંટફાટ પ્લસ આ ગંદકી જે આપણે ન્યુસન્સ કંઈ પણ કહીએ તો તરત કામ એનું નિકાલ થતો નથી એ બધા કારણોસર શું છે પૂર્ણા લોકો બહાર જાય છે અને એમાં આ રોડ ઉપર તો ખાસ આ રોડ ઉપર તો ન્યુસન્સ બહુ વધી ગયું ચોરી લૂંટફાટ બહુ વધી ગઈ છે દોરે દિવસે ચોરીઓ થાય છે રાત તો બહુ દૂરની વાત છે 50% ઉપર તો આ હતી વાત પ્રજાજનોની પ્રજા પૂછે છે માં ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતાના નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી